રાજકોટમાં મોરબી માધા પર બાયપાસ હાઈવે પર બનાવાયેલા સ્વામિનારાયણ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજના જન્મ જયંતિનો મહોત્સવ યોજાયો હતો, જેની પૂર્ણાહુતિ થઈ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતિ નિમિત્તે આ મહોત્સવનું ખાસ આયોજન કરાયું હતું અને તેનું જાજરમાન સમાપન કરવામાં આવ્યું. અંતિમ દિવસે 2 લાખથી વધુ અનુયાયીઓ આ કાર્યક્રમમાં ઉમટ્યા હતા. તો આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજના દળદાર જીવન ચરિત્ર ગ્રંથના પ્રથમ ભાગનું વિમોચન પણ કરવામાં આવ્યું. તો વચનામૃતની પ્રાચીનતમ અને દુર્લભ હસ્તપ્રતનું મહંત સ્વામી મહારાજના હસ્તે પૂજન પણ કરાયું. આ પ્રસંગે વૈદિક અક્ષર પુરુષોત્તમ દર્શનને અનુરૂપ સ્વામિનારાયણ આરતી પણ કરવામાં આવી હતી. તો પ્રમુખ સ્વામી મહારાજના 98મી જન્મ જયંતિ નિમિત્તેના આ મહોત્સવને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે સમાપન સમારોહમાં પણ મુખ્યમંત્રી હાજર રહ્યા. મહોત્સવના 11 દિવસ દરમિયાન 20 લાખથી વધુ લોકોએ સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી છે. તો ભવ્ય સ્વામિનારાયણ નગર અહીં બનાવવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા હતા. તેમણે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો અને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે પોતાનું જીવન જીવ્યા છે, તેમના એ જીવન મૂલ્યો, તે આદર્શો આગળ વધારવાની જરૂર. वचनामृत में श्री हरि कहते, वचनामृत में श्री हरि कहते, संत शास्त्र का सार, ऐसे प्रमुख स्वामी के हम पर, ऐसे प्रमुख स्वामी के हम पर अनंत है उपकार. वचनामृत में श्री हरि कहते, वचनामृत में श्री हरि कहते, ऐसे प्रमुख स्वामी महाराज, આપણે સૌ સાથે મળીને સાચા માર્ગ ઉપર, સારા માર્ગ ઉપર સારા કામ કરતા કરતા દરેક જીવને ઉત્થાન તરફ લઈ જવું, ઉર્ધ્વગામી બનાવવા, એ દિશામાં એમના આશીર્વાદ મળતા રહેશે.